કપરાડા ખાતે રૂપિયા 90 લાખના ખર્ચે તૈયાર થનાર લાયબ્રેરીના મકાનનું ભૂમિપૂજન રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ધરમપુર અને કપરાડા તાલુકાના યુવકોને સ્પર્ધાત્મક પરીક્ષા અંગે પુસ્તકો લાયબ્રેરીમાંથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ લાયબ્રેરીના લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે આ કાર્યક્રમના સ્થળેથી કપરાડાના જન ગભાણ આશ્રમ શાળાના નવા મકાનના ભૂમિપૂજનનું તકતીનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને લાયબ્રેરીની જરૂરિયાત શું એ તો બનશે પછી ખબર પડશે અને ખ્યાલ આવશે કે લાયબ્રેરી કોના માટે છે અને કોને ઉપયોગી થવાની છે. આપણા વિસ્તારના સમગ્ર કપરાડા વિસ્તારમાં પહેલી વાર એવો મહિનો કે જિલ્લા પંચાયતમાંથી આમ તો સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ છે, 60 લાખ રૂપિયા આપણને સ્ટેમ્પ ડ્યુટીને આપે છે. સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ આપણને ખૂબ ઓછી મળે કારણ કે આપણે ત્યાં સ્ટેમ્પ ડ્યુટીની આવક નથી, પણ જિલ્લા કક્ષાની જે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ છે એ જિલ્લા કક્ષાની સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારી અને પ્રભારી મંત્રીશ્રીએ ચર્ચા કરીને આપણને 60 લાખ રૂપિયા જેટલા જિલ્લા આની સ્ટેમ્પ ડ્યુટીમાંથી આવ્યા અને 30 લાખ રૂપિયા 15માં નાણાં પંચમાંથી એમ 90 લાખ રૂપિયાની આપણી જે લાયબ્રેરી છે એ લાયબ્રેરીની અંદર જે સુવિધા છે, લાયબ્રેરીનું મકાન 29 મીટર અને 100 50 મીટર વિથ એરિયા એટલે 478 એટલે 4780 ફૂટ જેટલું એનું બાંધકામ આવશે. એમાં સુવિધા તાલુકા મથકની જે લાયબ્રેરીનું મકાન બનાવ્યા અંતરિયાળ વિસ્તારના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ સાથે નોકરિયાત જે સર્વિસ કરતા છે, મારા શિક્ષક મિત્રો છે, કદાચ ટાઈમ મળે કોઈ તાલુકા મથકે આવેલા હોય કોઈ કંઈ કામસર આવેલા અને એને 1 કલાક ટાઈમ મળે તે લાયબ્રેરીમાં આવીને એ વાંચી શકે, કંઈ જાણી શકે, એનો એને લાભ મળી શકે. ત્યારે એના સિવાય પણ વિદ્યાર્થી સિવાય સિનિયર સિટીઝન કે જેને વય નિવૃત્ત થયેલા હોય, 60 વર્ષથી ઉપર થયેલા હોય યા તો કોઈ નિવૃત્ત ના થયેલા પણ સિનિયર સિટીઝન તરીકે આવીને બેસીને એ મેં ખૂબ એની પાછળ અભ્યાસ કર્યો છે કે આ લાયબ્રેરી ફક્ત બાળકો માટે નથી. આજે પણ હું કહી રહ્યો છું જે 90 લાખની જે લાયબ્રેરી બનવાની છે, મેં અત્યારે ડીડીઓશ્રીને કહ્યું છે ખૂબ સારી બનાવો, એમાં 150 થી 200 માણસ બેસી શકે, ક્યારેક તમને મિટિંગ માટે કોઈ જગ્યાની મળે તો એ પણ એની હોલ બનશે, અહીંયા ક્યારેક મિટિંગ પણ કરી શકો સારા કામ માટે, એવો પણ એક હોલ બનશે. પછી એમાં જે આપણે ચોપડા બુકો રાખીશું તો જીપીએસસીની અને કોઈની યુપીએસસીની તૈયારી હશે એવી બુકો પણ રાખીશું અને પૈસાની જરૂર પડે તો મારા વિભાગ પાસે અહીંયાથી આપીશ. પરંતુ દુનિયા ક્યાં જઈ રહી છે, દેશ ક્યાં આગળ વધી રહ્યો છે, આત્મનિર્ભર ભારત બની રહ્યો છે, અહીંયા એનો લાભ કેવી રીતે યુવાનો અને યુવતીએ લેવો જોઈએ. તો આ આ દેશમાં બધું જ છે, પરંતુ શિક્ષણ હશે, એની જાગૃતતા હશે તો એ દિશા પકડી લેશે. એટલા માટે એને સહી દિશામાં લઈ જવા માટે યોગ્ય માર્ગ અને યોગ્ય માર્ગદર્શન આપવું ખૂબ આવશ્યક છે. એટલા માટે આ જુવાન નવી પેઢીના માટે આપણે બધાએ વિચારવું જોઈએ. આ એક તાલુકા મથકે લાયબ્રેરી છે, ગમે જ્યારે એનો પ્રચાર પ્રસાર થવો જોઈએ બની જાય પછી તો ગમે ત્યારે બસમાં આવશે, કોઈ જીપમાં બેસી આવશે, કોઈ મોટરસાઇકલ પર આવશે, 2 કલાક બેસીને અહીંયા વાંચી જશે, પાછું જતું રહેશે અને જરૂર પડે તો આપણે એવી વ્યવસ્થા પણ કરીશું, અહીંયા સ્ટાફ રાખીશું, એનો આખો એડ્રેસ લેશે અને પછી 1 કલાક 2 દિવસ માટે બુક એને જરૂરી છે તો વધારે બુકો હશે તો આપણે એને એ રીતે પણ